好。 દર્શક મિત્રો આજે આપણે વડોદરાથી આપ લાઈવ દ્રશ્યો નિહાળી રહ્યા જે પ્રકારે પ્રધાનમંત્રીજી તથા ગુજરાત રાજ્યના જે ડીજીપી છે તેમના દ્વારા આદેશ આપવામાં આવ્યો હતો કે લોકડાઉન કરવામાં આવે તે લોકડાઉનની અસર આપ વડોદરા શહેરમાં જોઈ શકો છો કે આ વડોદરાના કારેલીબાગ પોલીસ સ્ટેશન પાસેના દ્રશ્યો છે જ્યાં પોલીસ દ્વારા સદન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે અને જે લોકો વગર કામ જે કામ વગર જે લોકો બહાર નીકળતા હોય છે તેમને કંઈકને કંઈક સમજાવીને પણ પરત કરવામાં આવે છે અને અમુક લોકોને પોલીસ સ્ટેશનમાં પણ લાવવામાં આવે છે આપણી સાથે પોલીસ

જે ફેમિલી સાથે નીકળે છે અમે એમની જરૂરિયાત પૂછીએ છીએ કે શું ઇમરજન્સી છે કોઈ દવાખાનાનું હોય કોઈ કરિયાણું શાકભાજી લેવા નીકળ્યા હોય કે બાળકો માટે દૂધ લેવા નીકળ્યા હોય તો જવા દઈએ છીએ પણ ફક્ત અને ફક્ત જોવા માટે નીકળ્યા છે કે સગા સંબંધીની ખબર કાઢવા નીકળ્યા છે એવા લોકોને અમે જવા દેતા નથી મહિલા હોય તો એમને સમજાવીએ છીએ અને ઘરે પાછા મોકલીએ છીએ છોકરાઓ હોય જે જરૂરિયાત એક જ વ્યક્તિની હોય ત્યાં જો ચાર જણા નીકળતા હોય તો ત્રણ જણાને પાછા મોકલીને ફક્ત એક જ જણને મોકલીએ છીએ અને વાહનો ડિટેલ નથી કરતા પરંતુ એમને લઈ તાત્કાલિક રોકડ દંડ ભરાઈ અને પછી જવા દઈએ છે જેથી કરીને એમને સબક મળે કે એકસો ચુમ્માલીસનો ભંગ કરીને આપણે બહાર નીકળીએ છીએ તો એના અનુસંધાને પોલીસ કડકાઈ લેશે તો પછી અમારે બહાર નીકળવાનું બંધ થઈ જશે એટલે સાહેબ ગાડીઓ ડિટેન નથી કરતા આપણે એટલે એમને બોલાવીને પોલીસ સ્ટેશનમાં દંડ ભરવાનું આ દંડ ભરાઈ દઈએ છીએ અને જો લોકો જેટલા ઘરે રહેશે એટલા પોતે સેફ રહેશે એટલે એમને સેફ રહેવા માટેના પોતાના પરિવારની રક્ષા પોતે જ કરશે એ રીતે સમજણ આપીને જવા દઈએ છીએ જે પ્રકારે પીએસઆઈ સાહેબે કીધું કે અમુક લોકો જે હોય છે ફરવા નીકળતા હોય પણ કંઈ કામથી નીકળતા હોય છે તેમને સાવચેતીના ભાગરૂપે તેમને સમજાવીને ઘરે પરત કરવામાં આવે છે આપણી સાથે એક અમારા પત્રકાર મિત્ર છે તેમને સાથે પણ આપણે વાત કરીશું કે તેમનું પણ શું કહેવું છે કેમ કે સમગ્ર વડોદરાનું તેમના દ્વારા કવરેજ કરવામાં આવતું હોય છે જી કૌશલભાઈ શું કહેશો તમે હમણાં જે વડોદરાની જે સ્થિતિ છે હમણાં લોકડાઉન જે કરવામાં આવ્યું તેને લઈને તમે શું કહેશો સૌથી પહેલા તો આદિલભાઈ અત્યારે એક ખૂબ જ દુઃખની વાત એ છે કે દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી જ્યારે લોકોને અપીલ કરતા હોય કે પ્લીઝ તમે ઘરેથી બહાર ના નીકળતા તમે ઘરમાં રહેજો તમારા પરિવાર સાથે રહેજો તમારા મમ્મીનું ધ્યાન રાખજો તમારા પપ્પાનું ધ્યાન રાખજો કેમ કે આ કોરોના વાયરસ જે છે ને આદિલભાઈ એ કોઈ ધર્મ કે જાત જોઈને નહીં આવતો આ મોટા માણસને બી આવી જાય છે નાના માણસને બી આ વાયરસ ઘૂસી જાય છે અત્યારે ચીનમાં જે વુહાન સિટીથી આ વાયરસ નીકળ્યો હતો અત્યારે હાલ ત્યાં કંટ્રોલ કરી દીધો છે પણ અત્યારે જે ઇન્ડિયામાં આવી ગયો છે અને ઇન્ડિયાના તમામ જે રાજ્યો દ્વારા લોકડાઉન કરવામાં આવ્યું છે કેન્દ્ર સરકાર દ્વારા અપીલ કરવામાં આવી છે તમામ વડોદરા શહેરના આપણા પોલીસ કમિશનર છે અનુપમસિંહ ગેહલોત સાહેબ કલેક્ટર છે એ લોકોએ અપીલ કરી છે તમામ પોલીસ સ્ટેશનના પીઆઈ લોકોને અપીલ કર્યા છે પણ છતાં મને એ સમજાતું નથી આદિલભાઈ કે લોકો કેમ બહાર નીકળી ગયા છે કૌશલભાઈ અત્યારે જે પ્રકારે આપ કવરેજ પણ સમગ્ર વડોદરાનો સ્પાકુડે કરી જ રહ્યું છે હવે અત્યારે લેટેસ્ટ શું વિગત છે કેટલા કેસ પોઝિટિવ છે અને આ કેસીસની વાત કરીએ તો વડોદરા શહેરની વાત કરીએ તો વડોદરામાં અત્યારે હાલ જે જૂના આંકડા હતા એમાંથી ત્રણ જણના પોઝિટિવ કેસ આવ્યા હતા હાલ સારા સમાચાર એ છે કે જે રિપોર્ટ છ જણની ગઈ હતી એ રિપોર્ટમાં છ નેગેટિવ આવ્યા છે એ આપણા માટે ખૂબ જ સારી વાત છે બીજી વસ્તુ હું કહી દઉં કે આપણા વડોદરામાં તો અત્યારે જે લોકડાઉન છે એ લોકો સપોર્ટ કરી રહ્યા છે પણ બીજી જગ્યા પર હાલ પોલીસે દંડાવાળી ચાલુ કરી દીધી છે વડોદરાની પોલીસ ખૂબ જ સારી રીતે લોકોને સમજાવી રહી છે એટલે મહેરબાની કરીને આદિલભાઈ તમારી ચેનલથી હું રિક્વેસ્ટ કરીશ કે પ્લીઝ આપ લોકો બી આપણી આપણું ધ્યાન રાખજો આપણા મમ્મીનું ધ્યાન રાખજો આપણા પપ્પાનું ધ્યાન રાખજો તમામ જે આપણા બાળકો છે એમનું ધ્યાન રાખજો કેમ કે આ કોરોના વાયરસ એટલી ડેન્જર બીમારી છે આદિલભાઈ કે લોકોને અત્યારે એની વેક્સિન નથી બની શકી તમામ દેશના લોકો અત્યારે એની વેક્સિન બનાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે પણ હાલ અત્યારે એટલી ડેન્જર બીમારી છે બીજી તમારી ચેનલથી હું એક ન્યૂઝ અત્યારે કહી દઉં કે ચાઇનામાં એક હન્ટ કરીને બીજો એક વાયરસ છે એ આવી ગયો છે લગભગ વીસ જેટલા લોકો એની ચપેટમાં બી આવી ગયા છે અને વીસ જણ મરી બી ગયા છે એટલે આની ગંભીરતા જો લોકો નહીં સમજે તો આ આવનાર દિવસમાં હજુ દસ પંદર દિવસ આપણા માટે ખૂબ જ ભારે રહેશે પ્રધાનમંત્રી કેમ આ અદિલભાઈ કહી રહ્યા છે કે બહાર ના નીકળું આ વાયરસની જે ક્ષમતા હોય છે ને એ બાર કલાક સુધી હોય છે બાર કલાક પછી જે એનો ઇફેક્ટ હોય છે એ ઓટોમેટિક ઓછો થઈ જાય છે એટલે પ્લીઝ તમારી ચેનલના માધ્યમથી હું તમામ લોકોને અપીલ કરીશ કે મહેરબાની કરીને આપ બહાર ના નીકળતા જો આપ બહાર નીકળશો તો તમારા આંગણે આ વાયરસ આવી જશે જી જે પ્રકારે કૌશરભાઈએ કીધું કે સાવચેતીના પગલાં લેવા તો ખૂબ જ જરૂરી છે અમુક વિસ્તારોમાં જોવામાં આવે છે કે અમુક વિસ્તારોમાં લોકો જે પ્રકારે સામાન્ય જનજીવન ચાલતું હોય એ રીતના લોકો બેસીને તો કરતા હોય છે અમે એમના ન્યૂઝ ટુડેના માધ્યમથી અમે આપને પણ આગ્રહ કરવામાં કરીશું કે વગર કામનું કોઈ પણ આપના ઘરથી બહાર ના નીકળે કેમેરામેન નજીર શેખ સાથે આદિલ પટેલ ન્યૂઝ ટુડે વડોદરા